આજે આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રા ભાભર ખાતે આવી પહોંચી હતી, જેમાં પાલિકાના ટાઉન હોલ ખાતે વીટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલના પૂર્વ એન્કર ઈશુદાન ગઢવી તથા ગાયક વિજય સુંવાળાએ કોરોનામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરી હતી. કોરોનામાં અનેક લોકોના મૃત્યુ થવા બદલ ઈશુદાન ગઢવીએ ભાજપ સરકારને જવાબદાર ગણાવી હતી. તેમજ મૃતકોના પરિવારજનોને પણ રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની રાહત આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, જેમાં પેટ્રોલ ડીઝલ ગેસ તેલના ભાવો આસમાને પહોંચતા આર્થિક રીતે લોકોની કમર પણ ભાગી નાખી છે. જ્યારે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા કોરોનામાં મોતને ભેટેલા લોકોના પરિવારને માસિક 2500 રૂપિયા આપીને પરિવારોના ભરણ પોષણની જવાબદારી ઉઠાવવામાં આવી છે. આમ આ કાર્યક્રમમાં ઈશુદાન ગઢવી અને ભેમાભાઈ ચૌધરીએ ભાજપ સરકાર ઉપર અનેક કટાક્ષો કર્યા હતા, જેમાં સમગ્ર ગુજરાતમાં લોકગાયક ભોવાજી તરીકે જાણીતા આપના નેતા વિજયભાઈ સુંવાળાએ પણ અમુક ઝલક ગાઈને પોતાના ચાહકોના દિલ જીત્યા હતા. આ સમગ્ર જનસંવેદના કાર્યક્રમમાં કીર્તિભાઈ માળી, સુરેશભાઈ ચૌધરી, અરવિંદભાઈ પટેલ, રામસિંહભાઈ રાઠોડ, મહાવીરસિંહ, રસિકભાઈ રડકિયા વગેરે કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને બાફરમાં ખાસ કરીને જનસંવેદના મુલાકાતમાં બહોળો પ્રતિસાદ મળ્યો, ખૂબ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને મને આનંદ છે કે આમ આદમી પાર્ટીમાં જોડાવા જનસેના ઉમેર્યું છે અને ખાતરી આપી છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે તમારા માટે ખેડૂત સમાજ, માલધારી સમાજ બધા માટે આપણે કરવાના છીએ. ખાતરી બિલકુલ, મોંઘવારી આસમાને પહોંચી છે, પેટ્રોલ ડીઝલના 100 રૂપિયા ભાવ પહોંચ્યા છે. હવે ભાજપના નેતાઓ કોઈ પણ ગામમાં શહેરમાં આવે, તમારી વિનંતી છે કે લોકો એને પૂછે કે ભાઈ પેલા 60 રૂપિયા કરાવો પછી મત માંગવા આવો. 27 રૂપિયા ડબ્બો તેલને પહોંચ્યો છે, એટલે મોંઘવારી માટે આમ આદમી પાર્ટી આગામી સમયમાં વિરોધ કર્યો હતો, પણ આગામી સમયમાં વિરોધ કરીશું. બિલકુલ, અમે મુદ્દા સહિત રાજનીતિ કરીશું, આરોગ્ય, શિક્ષણ, ખેડૂત સમાજ, મધ્યમ વર્ગ સમાજ એવી રીતે. બનાસકાંઠાના લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? બિલકુલ, બહુ જ સારો પ્રતિસાદ બનાસકાંઠામાં મળી રહ્યો છે.